પ્રતિકારકતાના જન્મજાત પ્રતિકારકતાના પ્રકારોમાં જો કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય બરાબર છે તો કહી દો નહીતર આપણે ઉપાર્જિત પ્રતિકારકતામાં આગળ વધતા છીએ કે ઉપાર્જિત પ્રતિકારકતા ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું તો ઉપાર્જિત પ્રતિકારકતા એટલે એવા પ્રકારની પ્રતિકારકતા કે જે પ્રાણીને એના જન્મની સાથે પ્રાપ્ત ન થયેલી હોય પરંતુ આ પ્રકારની પ્રતિકારકતા છે એ પ્રાણીએ પોતે જાતે વિકસાવેલી હોય અને સ્વજાત ડેવલપ કરેલી હોય તો આ પ્રકારની પ્રતિકારકતાને ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે ઉપાર્જિત પ્રતિકારકતા પ્રાણી દ્વારા જાતે ડેવલપ થયેલી હોય છે અને પોતે જાતે વિકસાવેલી હોય આ પ્રકારની પ્રતિકારકતાને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય છે હવે ઉપાર્જિત પ્રતિકારકતામાં આગળ વધતા છે તો ઉપાર્જિત પ્રતિકારકતા એક વિશિષ્ટ પ્રકારની પ્રતિકારકતા છે ઉપાર્જિત પ્રતિકારકતા એટલે ગુણધર્મ છે આ ગુણધર્મ હું તમને કહેતો એના કેટલાક બરોબર છે સ્પેશિયલ લક્ષણ છે ઉપાર્જિત પ્રતિકારકતાના આપણે ઉપાર્જિત પ્રતિકારકતાના આ લક્ષણોની ચર્ચા છે કરતા છે પહેલો ગુણધર્મ છે વૈશિષ્ટ્ય વૈશિષ્ટ્ય એટલે ઉપાર્જિત પ્રતિકારકતાના ઘટક એ પરજાત એટલે કે જે એન્ટીજન છે એ એન્ટીજનની ઓળખ ધરાવવાનું વૈશિષ્ટ્ય ધરાવે છે વૈશિષ્ટ્ય ગુણધર્મ છે એ એન્ટીજનને ઓળખી જાય છે આપણે ખોરાક તરીકે લીધેલા ઘટક હોય તેમાંથી એને ખબર પડે છે કે આ ઘટક એન્ટીજન તરીકે જે શરીર માટે નુકસાનકારક છે આ ઘટક શરીર માટે ઉપયોગી છે તો આ લક્ષણ એનું વૈશિષ્ટ્ય છે ઉપાર્જિત પ્રતિકારકતા માટેનું બીજું લક્ષણ છે વૈવિધ્ય વૈવિધ્ય એટલે ઉપાર્જિત પ્રતિકારકતા માટેના સજીવોનું એવું લક્ષણ કે જેમાં એ સજીવોને છે એ સંપૂર્ણપણે એન્ટીજનના જુદા જુદા બધા જ ટાઈપને ઓળખી જાય કે કયા પ્રકારનો રોગકારક છે એન્ટીજનના બધા જ ટાઈપને ઓળખવાનું લક્ષણ છે એ લક્ષણને કહેવામાં આવે છે વૈવિધ્ય એ વિવિધતા ઓળખી શકે છે દાખલા તરીકે વાયરસ દાખલ થયેલો છે બેક્ટેરિયા દાખલ થયેલા છે પરજીવ દાખલ થયેલા છે આ જુદા જુદા જે રોગકારકો દાખલ થયેલા છે એની વિશિષ્ટતા ઓળખવાનું કાર્ય છે એ ધરાવે છે ઉપાર્જિત પ્રતિકારકતા એટલે એનો વૈવિધ્યનો ગુણધર્મ વિવિધતા બધા જ પ્રકારના બરોબર છે રોગકારકો એન્ટીજનની ઓળખી શકે છે ત્યાર પછીનો ત્રીજો ગુણધર્મ છે તો કે સાહેબ ત્રીજો ગુણધર્મ કયો છે ત્રીજો ગુણધર્મ છે એનો સ્વજાત અને પરજાતની ઓળખ ઉપાર્જિત પ્રતિકારકતાનો ત્રીજો ગુણધર્મ છે સ્વજાત અને પરજાતની ઓળખ સ્વજાત એટલે પોતાના શરીર માટે સ્વીકાર્ય છે કે પોતાના શરીરનું છે એને ઓળખે છે દાખલા તરીકે પ્રતિકારક તંત્રના ઘટકો જો સ્વજાત અને પરજાતનો ગુણધર્મ ભૂલી જાય તો એ આપણાને આપણા શરીર ઉપર એટેક કરનાર હુમલો કરી દેશે એટલે કયું પ્રવેશેલું ઘટક સ્વજાત છે કયું પ્રવેશેલું ઘટક છે પરજાત છે જે આપણા બોડી માટે એન્ટીજન તરીકે છે નુકસાનકારક છે આ વસ્તુ છે એ ઉપાર્જિત પ્રતિકારકતાના ઘટકો પાસે હોય છે આ મુખ્ય ગુણધર્મ એનો સ્વજાત અને પરજાતની ઓળખ સૌથી મેઇન થશે શા માટે સ્વજાત અને પરજાતિ મેઇન થશે સ્વજાત અને પરજાતની ઓળખ ભૂલી જાય તો આપણા ને આપણા અંગો બરાબર છે ઢાળીઓ બદલાય પાણી
જ્યારે પ્રતિકારક તંત્ર આ ગુણધર્મ ભૂલે છે એને કારણે આપણા શરીરમાં કેટલાક રોગ થતા જોવા મળે છે. જ્યારે પ્રતિકારક તંત્ર સ્વજાતનો ગુણધર્મ ભૂલી જાય એને કારણે રોગ થતા જોવા મળે છે. આ રોગ પૈકીનો એક રોગ છે ડાયાબિટીસ મેલિટસ. બીજો રોગ છે બરોબર છે મલ્ટીપલ સ્ક્લેરોસિસ, ચેતાતંત્રની મજ્જાપટલ, ચેતાકોષના મજ્જાપટલને ડેમેજ કરનાર મલ્ટીપલ સ્ક્લેરોસિસ. એ સ્વજાત પ્રજાતનો ગુણધર્મ ભૂલી જાય ત્યારે પ્રતિકારક તંત્ર દ્વારા ચેતાકોષો પર હુમલો કરીને મજ્જાપટલ તોડનાર. એ પણ બરોબર છે પ્રતિકારક તંત્રના સ્વજાત પ્રજાતના ગુણના ભૂલને કારણે થતો રોગ છે. એટલે આવી રીતના ત્યાર પછી એથરોસ્ક્લેરોસિસ સાંધા સંબંધિત વારનો એક રોગ છે. તો આ બધા રોગ એવા છે કે જે સ્વજાત પ્રજાતનો ગુણધર્મ પ્રતિકારક તંત્ર ભૂલી જાય એને કારણે થતો જોવા મળે છે. એટલે આ પ્રતિકારક તંત્રનો સૌથી અગત્યનો ગુણધર્મ છે સ્વજાત પ્રજાત. ત્યાર પછીનો ગુણધર્મ છે પ્રતિકારક તંત્ર ઉપાજિત પ્રતિકારક તંત્રનો સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ શક્તિ. ત્યાર પછી ઉપાજિત પ્રતિકારકનો ગુણધર્મ છે સ્મૃતિ. સ્મૃતિ એટલે કે યાદ શક્તિનો ગુણધર્મ. પ્રતિકારક તંત્ર આ સ્મૃતિનો ગુણધર્મ છે એ બરોબર છે પરફેક્ટ રીતે ઓળખી શકે છે, યાદ રાખી શકે છે. પહેલી વખત જે એન્ટિજન દાખલ થયો હોય આ પહેલી વખત દાખલ થયેલા એન્ટિજનના પ્રકાર ને સંપૂર્ણ પણ યાદ રાખે. એટલે બીજી વખત એ જ એન્ટિજન દાખલ થાય તો એ એન્ટિજનનો ઝડપથી નાશ કરી શકે. એ સ્મૃતિના ગુણધર્મને આધારે છે. પ્રતિકારક તંત્રના ઘટકો પાસે કેટલાક એવા સ્મૃતિના ઘટકો છે જે લાઈફ ટાઈમ એન્ટિજનને યાદ રાખે. આપણે જીવન પર્યંત આપણી સાથે જીવતા હોય છે, જીવન પર્યંત આપણી સાથે લાઈફ ટાઈમ એન્ટિજનના પ્રકારોને છે એ યાદ રાખવાનું કામ કરે છે. તો આ પ્રતિકારક તંત્રના ઉપાજિત પ્રતિકારક તંત્રના ચાર ગુણધર્મો હતા. ઉપાજિત પ્રતિકારક તંત્રના ચાર ગુણધર્મો છે એ તમે ક્યાંક નોંધ કરી લખી નાખો. ચારે ચાર ગુણધર્મો હવે આપણે ઉપાજિત પ્રતિકારકતામાં આગળ વધતા જઈએ છીએ. ઉપાજિત પ્રતિકારકતા ઉપાજિત પ્રતિકારકતાના પ્રતિચાર. તો ઉપાજિત પ્રતિકારકતાના પ્રતિચારની અંદર જોઈએ ઉપાજિત પ્રતિકારકતાનો પ્રતિચાર છે એ બે પ્રકારોમાં વહેંચે છે. પ્રાથમિક પ્રતિચાર, બીજો જ્યારે કોઈ પણ રોગકારક કોઈ પણ સજીવનો જન્મ થયો, ધારો કે બાળક જન્મ્યું અને એના શરીરમાં પહેલી વખત જે રોગકારક દાખલ થયો ત્યારે એ વ્યક્તિના એ બાળકના શરીર દ્વારા એ રોગકારક સામે જે પ્રતિકાર આપવામાં આવે એને પ્રાથમિક પ્રતિકાર તરીકે ઓળખવામાં આવે છે. જે બાળક દ્વારા જે પ્રતિચાર આપવામાં આવે, પ્રતિકાર આપવામાં આવે એને પ્રાથમિક પ્રતિચાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક પ્રતિચાર એટલે શું ખ્યાલ આવી ગયો બધાને? પ્રથમ વખત દાખલ થયેલા રોગકારક સામે શરીર દ્વારા દર્શાવવામાં આવતા પ્રતિચારને પ્રાથમિક પ્રતિચાર તરીકે ઓળખાય છે. આ પ્રાથમિક પ્રતિચાર નબળો અને ધીમો હોય છે કારણ કે રોગકારકને ઓળખવો પડે, રોગકારક ઓળખાઈ ગયા પછી છે એના વિરુદ્ધનું એન્ટીબોડી બનાવવું પડે એટલે ધીમી પ્રોસેસ હોય છે, એનો પ્રકાર યાદ પણ રાખી. પછી દ્વિતીય પ્રતિચાર,
જ્યારે આ જ રોગકારક બીજી વખત શરીરમાં પ્રવેશ ત્યારે શું થાય? તો કે ત્યારે એમની પાસે એના ઓળખ માટેના સ્મૃતિ કોષો આવેલા હશે. એ સ્મૃતિના ગુણધર્મના આધારે દ્વિતીય પ્રતિચાર છે એ ખૂબ ઝડપી થશે, અને દ્વિતીય પ્રતિચાર છે એ પ્રભાવી પણ, એટલે રોગકારકોનો ઝડપથી નાશ કરી શકે. આ દ્વિતીય પ્રતિચાર છે. તો પ્રતિકારકતાના મુખ્ય બે પ્રકારો છે, પ્રાથમિક પ્રતિચાર અને દ્વિતીય પ્રતિચાર. આ પ્રાથમિક પ્રતિચાર અને દ્વિતીય પ્રતિચાર પ્રતિકારક તંત્રના બે પ્રકારના કોષો, બી કોષો અને ટી કોષો દ્વારા દર્શાવાય છે. આ પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર બી કોષો અને ટી કોષો દ્વારા દર્શાવાય, અથવા તો આને એમ કહેવાય છે બી લસિકા કોષ અને ટી લસિકા, અને કેના નામે ઓળખાય છે? બી લસિકા કોષ તરીકે ઓળખાય, અને ટી લસિકા કોષ તરીકે પણ આ પ્રતિચારને ઓળખવામાં આવે છે. બરાબર? તો પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર સાથે બરાબર છે સંકળાયેલા કોષો ક્યાં છે અથવા તો ક્યાં પ્રકારના છે? આવો એમ શું પૂછાય કે પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર સાથે સંકળાયેલા કોષો ક્યાં પ્રકારના અથવા તો ક્યાં ક્યાં છે? એનો જવાબ આવશે બી કોષો અને ટી કોષો પ્રાથમિક પ્રતિચાર સાથે સંકળાયેલા કોષો છે. એટલો પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર વિશેની માહિતી ખબર પડી ગઈ બધાને, બરાબર છે? તો હવે આપણે બરાબર છે બી કોષો અને ટી લસિકા કોષ, બી લસિકા કોષની ચર્ચામાં આગળ વધતા જઈએ. બી લસિકા કોષ અને ટી લસિકા કોષની ચર્ચામાં આપણે છે એ આગળ જોતા છે. બી લસિકા કોષ શું છે અને ટી લસિકા કોષ શું છે? તો આ બી લસિકા કોષ અને ટી લસિકા કોષ આ બંનેની ચર્ચા આપણે કરતા જઈએ એમાં આપણે જોતા જઈએ છીએ બી લસિકા કોષની ચર્ચા. લસિકા કોષ તો કે આ લસિકા કોષોની ચર્ચા કરીએ છીએ. વચ્ચે એકાદ મિનિટ નેટનો પ્રોબ્લેમ હતો, કદાચ પિક્ચર નહીં દેખાણો, પણ ચિંતા જેવું નથી, આપણે કઈ મહિના બોર્ડ જ સાફ કર્યું. લસિકા કોષો ક્યાંથી ઉદ્ભવે? લસિકા કોષોનો ઉદ્ભવ એટલે સાહેબ અસ્થિ મજ્જા. લસિકા કોષોનો ઉદ્ભવ ક્યાંથી થતો જોવા મળે છે? તો કે લસિકા કોષોનો ઉદ્ભવ છે એ અસ્થિ મજ્જામાંથી થતો જોવા મળે છે. ક્યાંથી લસિકા કોષોનો ઉદ્ભવ થાય છે? અસ્થિ મજ્જામાં. આ અસ્થિ મજ્જામાં ઉદ્ભવેલા લસિકા કોષો પરિપક્વ માટે અલગ અલગ અંગોમાં પ્રવેશે છે. આ અસ્થિ મજ્જામાંથી ઉદ્ભવેલા લસિકા કોષો પરિપક્વ માટે અલગ અલગ અંગોમાં પ્રવેશે છે. જો અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થયેલા લસિકા કોષો પરિપક્વ માટે થાઈમસ ગ્રંથિમાંથી પુરસ પ્રદેશમાં આવેલી એક પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. પુરસ પ્રદેશમાં ઉપરની બાજુએ શ્વાસનળીની બંને તરફ આવેલી હોય છે, અને થાઈમસ ગ્રંથિમાં આ લસિકા કોષો થાઈમોસિન્સ અંતઃસ્ત્રાવની અસર હેઠળ વિભેદન અંતઃસ્ત્રાવની અસર હેઠળ વિભેદન અને થાઈમસ ગ્રંથિમાં અંતઃસ્ત્રાવની અસર હેઠળ વિભેદન પામતા આ લસિકા કોષોને કહેવામાં આવે છે ટી લસિકા કોષ. એને કહેવાય છે ટી લસિકા. જ્યારે જે કોષો અસ્થિ મજ્જામાં જ પરિપક્વ પામે
તેને બી લસિકા કોષ કહેવાય છે. બોન મેરો બી લસિકા, અસ્થિ મજ્જા એટલે બોન મેરો, અને બોન મેરોમાં જે કોષો છે એ પરિપક્વ પામે છે એને બી લસિકા કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો બે પ્રકારના લસિકા કોષ, બી લસિકા કોષ અને ટી લસિકા કોષ શું છે, કેવી રીતના એ બને છે એની છે. પછી આ ટી લસિકા કોષો આપણા શરીરની અંદર આવેલી જુદી જુદી લસિકા ગ્રંથિઓ, આવી લસિકા ગ્રંથિઓ તરીકે કાકડા, બરોડ, એડિનોઇડ્સ, બરોબર છે, આ બધી ગ્રંથિઓની અંદર એ સંગ્રહિત થાઈમસમાં પણ કેટલાક ભરાયેલા છે. તો આ લસિકા કોષો, બી લસિકા કોષ ને ટી લસિકા કોષ ની સ્ટોરી હતી. આની પણ એક પ્રકારની નોંધ છે, ફટાફટ લખી નાખવા, નોંધ ફટાફટ કરો, હું સાઈડમાં આવી જાઉં છું એટલે નડું નહીં. લસિકા કોષો ઉદ્ભવ અસ્થિ મજ્જામાં થાય, અસ્થિ મજ્જામાં ઉદ્ભવેલા લસિકા કોષો પરિપક્વ માટે બે ગ્રંથોમાં રહે, કાં તો અસ્થિ મજ્જામાં જ રહે કાં તો થાઈમસ ગ્રંથિમાં જાય. થાઈમસ ગ્રંથિમાં પ્રવેશેલા લસિકા કોષો જે થાઈમસને સંતોષવાની અસર હેઠળ પરિપક્વ પામે જેને ટી લસિકા કોષ કહેવાય, અને અસ્થિ મજ્જામાં ઉદ્ભવેલા લસિકા કોષ છે એ બી લસિકા કોષ તરીકે ઓળખવામાં આવે. હા, બે પ્રકારના લસિકા કોષો છે, બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. તો તમને લસિકા કોષોની ઇન્ફોર્મેશન છે હવે મળી ચૂકેલી હોય. હવે આપણે એમાં બી લસિકા કોષ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને એનું એન્ટીબોડી કેવું હોય છે એની ચર્ચા કરતા છે. આપણે જોયું કે બી લસિકા કોષ તરીકે છે એ ઓળખીએ છીએ. બી લસિકા કોષ દ્વારા દર્શાવાતા પ્રતિચાર તરત પ્રતિકારકતા પ્રતિચાર તરીકે ઓળખાય. એકચ્યુઅલી બી લસિકા કોષ શું કાર્ય કરે છે એની ચર્ચા કરી. ઓકે, બી લસિકા કોષ, હવે હું લસિકા નથી લખતો, ખાલી બી કોષ લખું છું. આ બી કોષો પોતાની સપાટી એન્ટીબોડી નો ઉદ્ભવ દર્શાવે છે. બી લસિકા કોષો પોતાની સપાટી પર એન્ટીબોડીનો ઉદ્ભવ દર્શાવે છે, અને આ સપાટી પર એન્ટીબોડીનો ઉદ્ભવ કરી અને તેનો સ્ત્રાવ કરે છે. આ એન્ટીબોડી એન્ટીજન સાથે જોડાઈ પ્રતિચાર કરે છે.
આ એન્ટીબોડી એન્ટિજન સાથે જોડાય અને પ્રતિચાર આપવાનું કાર્ય કરતી છે. એટલે આમ એન્ટિબોડી એટલે એના કોષ રસમાં ઉત્પન્ન થયેલા એક પ્રકારનું પ્રોટીન છે અને એના દ્વારા પ્રતિચાર દર્શાવાય છે એટલે એને તરલ પ્રતિકારકતા પ્રતિચાર તરીકે ઓળખાય છે. એક્ચ્યુઅલી ઉપાજિત પ્રતિકારકતા દ્વારા બે પ્રકારના પ્રતિચાર દર્શાવાય છે. એક બી કોષો દ્વારા એન્ટિબોડીના નિર્માણ વડે દર્શાવાતો પ્રતિચાર, બી કોષો દ્વારા એન્ટિબોડીના નિર્માણ વડે દર્શાવાતો પ્રતિચાર જેને તરલ પ્રતિકારકતા પ્રતિચાર કહેવાય, અને એક ટી કોષો દ્વારા દર્શાવાતો પ્રતિચાર, ટી કોષો દ્વારા જે પ્રતિચાર દર્શાવવામાં આવે છે એ ટી કોષો દ્વારા દર્શાવાતા પ્રતિચારને કોષીય પ્રતિકારકતા પ્રતિચાર, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી તરીકે ઓળખાય છે. કોષીય પ્રતિકારકતા પ્રતિચાર, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, એ કોષીય પ્રતિકારકતા છે. ટી કોષો દ્વારા, બી કોષો દ્વારા તરલ એન્ટીબોડી પ્રતિચાર અને એન્ટીબોડી મીડિયેટેડ પ્રતિચાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે એન્ટીબોડી કેવી હોય છે અને એન્ટીબોડીના પ્રકારો કેટલા છે એની ચર્ચા છે એ કરતા જઈએ છીએ કે સાહેબ એન્ટીબોડી કેટલા પ્રકારની છે અને એન્ટીબોડીનું બંધારણ શું છે. તો હું પહેલાં સૌથી પહેલાં તમને એન્ટીબોડીના બંધારણની ચર્ચા છે એ કરતો જાઉં છું. એન્ટીબોડીનું બંધારણ કેવું જોવા મળે છે, એન્ટીબોડીની ઇમ્યુનોગ્લોબ્યુલિન બનેલો અણુ છે. હવે તમને ખબર છે ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે, તો કે સર ઇમ્યુનોગ્લોબ્યુલિન એક પ્રકારનું પ્રોટીન છે. એન્ટીબોડીની રચનામાં આ ઇમ્યુનોગ્લોબ્યુલિનની ચાર પોલિપેપ્ટાઇડ શૃંખલા, એન્ટીબોડીની રચનામાં ઇમ્યુનોગ્લોબ્યુલિનની કેટલી પોલિપેપ્ટાઇડ શૃંખલા સંકળાયેલી છે, ચાર પોલિપેપ્ટાઇડ શૃંખલા છે એ સંકળાયેલી જોવા મળે છે, જેમાં બે શૃંખલા વજનમાં ભારે હોય છે, બે શૃંખલા વજનમાં ભારે હોય છે જેને હેવી શૃંખલા એચ શૃંખલા તરીકે, અને બે શૃંખલા વજનમાં હલકી હોય છે જેને લાઇટ શૃંખલા એલ શૃંખલા તરીકે ઓળખાય છે. બે ભારે શૃંખલા છે, બે હળવી શૃંખલા છે, એલ શૃંખલા એચ છે. એટલા માટે એન્ટીબોડી, એટલા માટે એન્ટીબોડીને એચ ટુ એલ ટુ ના અણુ તરીકે ઓળખાય છે. એટલા માટે એન્ટીબોડીને એચ ટુ એલ ટુ ના અણુ તરીકે ઓળખવામાં આવે છે. એચ ટુ એન એલ ટુ નો હેવી શૃંખલા, બે ભારે શૃંખલા. હવે આ એન્ટીબોડીમાં આ બંને શૃંખલા વચ્ચે, બંને શૃંખલા વચ્ચે ડાયસલ્ફાઇડ પર આવેલ છે, બંને શૃંખલા વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ આવેલા જોવા મળે છે. હવે હું તમને આખી આકૃતિ દોરીને સમજાવવા, લખાણ તમને ખબર પડી ગઈ જે આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે. હવે હું તમને એન્ટીબોડીનું આખું સ્ટ્રક્ચર દોરી દઉં, અને એન્ટીબોડીનું આખું સ્ટ્રક્ચર દોર્યા પછી તમને આખી આખી વસ્તુ બધી છે એ સમજાવું છું. એન્ટીબોડીનું સ્ટ્રક્ચર આખું બતાવી દઉં તમને કે ચાર પોલિપેપ્ટાઇડ શૃંખલા આવે છે. અને હજી એક કહી દઉં મેઇન વસ્તુ, આ એન્ટીબોડી વાય આકારનો હોય છે. એન્ટીબોડીના અણુની ગોઠવણી
કેવા આકારની હોય છે વાય હું તમને આખી આકૃતિ જો લો એન્ટીબોડીની તો આ પ્રકાર બે ભારે શૃંખલા હોય છે એન્ટીબોડીની આકૃતિ જો લો એન્ટીબોડીની આકૃતિમાં બે શૃંખલા ભારે હોય છે લાંબી શૃંખલા ભારે શૃંખલા બંને શૃંખલાને એકબીજા સાથે જોડી રાખતા ડાઈ સલ્ફાઇડ એટલે બે સલ્ફરના બંધ હોય છે ડાઈ સલ્ફાઇડ બંધ આપણા હોય છે જે એકબીજા સાથે જોડી રાખે છે આ પ્રકારે ડાઈ સલ્ફાઇડ બંધામાં આવેલા હોય છે આ એસ લખેલો છે ડાઈ સલ્ફાઇડ બંધ એકબીજા સાથે જોડી રાખે છે આ એન્ટીબોડી ની શૃંખલા આટલો ભાગ છે આ ભાગ તમામ એન્ટીબોડીમાં બદલતો રહે છે જે મેં ઘાટો કરેલો છે ને એ ભાગ તમામ એન્ટીબોડીમાં બદલતો રહે છે એટલે આટલા વિસ્તારને કહેવાય છે કે જે બદલતો રહે છે ભારે શૃંખલા ભારે શૃંખલા પરિવર્તનશીલ પ્રદેશ જે ઘાટો કરેલો છે આપણે એ ભારે શૃંખલાનો પરિવર્તનશીલ પ્રદેશ અને આ જે ભાગ છે આ ભાગ એ ભારે શૃંખલા સ્થાયી પ્રદેશ તમામ એન્ટીબોડીમાં સરખો હોય છે એન્ટીબોડી ટોટલ પાંચ પ્રકારના છે ટોટલ એન્ટીબોડી કેટલા પ્રકારના છે પાંચ પ્રકારના જોવા મળે છે ફાઇવ ટાઈપ્સ ઓફ એન્ટીબોડી પાંચે પાંચ પ્રકારની ચર્ચા આપણે કરી છે હવે હલકી શૃંખલાની ચર્ચા યાદ રાખજો એન્ટીબોડીની રચનામાં હલકી શૃંખલા હંમેશા ભારે શૃંખલાની બહારની તરફ જ આવેલી હોય છે હલકી શૃંખલા હંમેશા ભારે શૃંખલાની બહારની તરફ જ આવેલી જોવા મળે છે હલકી શૃંખલા છે આપણે આ ભારે શૃંખલાથી હલકી શૃંખલા હલકી શૃંખલા પાસે પણ સેમ એવું જ હોય છે હલકી શૃંખલા હોય બે વિસ્તાર આ હલકી શૃંખલાનો પરિવર્તનશીલ પ્રદેશ હલકી શૃંખલાનો પરિવર્તનશીલ ભાગ અને આ હલકી શૃંખલાનો સ્થાયી ભાગ અપરિવર્તનશીલ ભાગ પણ કહેવાય હલકી શૃંખલાનો સ્ટેબલ ભાગ હલકી શૃંખલા અને ભારે શૃંખલા પણ એકબીજા સાથે ડાઈ સલ્ફાઇડ બંધથી જોડાઈ ગયેલી હોય છે એની પાસે ડાઈ સલ્ફાઇડ બંધ તો બધા પાસે અવેલેબલ જ હોય એ બે એકબીજા સાથે ડાઈ સલ્ફાઇડ બંધથી જોડાઈ જાય અને આ રીતે વાય આકારનો એન્ટીબોડીનો અણુ નિર્માણ થાય આ રીતે વાય આકારનો એન્ટીબોડીનો અણુ છે નિર્માણ થાય છે આ એન્ટીબોડીના
बदलता परिवर्तनशील प्रदेश छे ई परिवर्तनशील प्रदेश में जे खांचा बताया हुआ छे परिवर्तनशील प्रदेश ना आ भाग साथे एंटीजन जोड़ा छे એટલે એને કહેવાય છે એન્ટીજન બાઇન્ડિંગ એન્ટીબોડીની રચના કેવી હોય છે આ એન્ટીબોડીની રચના આપણે તમને એન્ટીબોડીની રચના ખબર પડી ગયેલી હોય છે હવે તમને ટેક્સ્ટ બુકમાં આમાંથી કેટલાક નામકરણ નથી આપ્યા ક્યાં ક્યાં નામકરણ નથી આપ્યા ટેક્સ્ટ બુકમાં હું તમને ટેક્સ્ટ બુકમાં જે જે નામકરણ નથી આપ્યા બરોબર છે એ નામકરણની માહિતી તમને કહેતો જાઉં છું કે તમને ટેક્સ્ટ બુકની અંદર બરોબર છે નથી કીધેલું શું નથી કીધેલું ટેક્સ્ટ બુકમાં તમને કે સાહેબ અમને ટેક્સ્ટ બુકમાં નથી કીધેલું કે આ પરિવર્તનશીલ પ્રદેશ ક્યાં છે અને સ્થાયી પ્રદેશ ક્યાં છે જે તમને ટેક્સ્ટ બુકમાં નથી કીધેલું બરાબર તો તમારે એ નામકરણ કરવા પડશે કે આ ભારત શૃંખલાનો પરિવર્તનશીલ પ્રદેશ ભારત શૃંખલાનો સ્થાયી પ્રદેશ હલકી શૃંખલાનો પરિવર્તનશીલ પ્રદેશ હલકી શૃંખલાનો સ્થાયી પ્રદેશ આ નામકરણ તમારે ટેક્સ્ટ બુકમાં કરવા પડશે પછી એન્ટીબોડીના અણુઓ પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજા સાથે કયા બંધથી જોડાયેલી હોય તો એન્ટીબોડીના અણુઓની પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી જોવા મળે છે કયા બંધથી જોડાયેલી છે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે તો એન્ટીબોડીની રચના હવે એન્ટીબોડીના પ્રકાર જુદા જુદા એન્ટીજન માટે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ અલગ અલગ હોય છે યાદ રાખજો જુદા જુદા એન્ટીજન માટે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ અલગ અલગ જોવા મળે છે હવે આપણે બરાબર છે એન્ટીજન ના સોરી એન્ટીબોડી ના પ્રકારની ચર્ચા કરી તો એન્ટીબોડી ના પ્રકાર કે સાહેબ એન્ટીબોડી ના પ્રકારોમાં એન્ટીબોડી હું તમને યાદ રાખવા માટેનું સૂત્ર આપું ગામડે એન્ટીબોડી ના પ્રકારો યાદ રાખવાનું સૂત્ર છે ગામડે ગા એટલે જી એ મ એન ડે ડી ઈ એન્ટીબોડી આઈજીજી ઇમ્યુનોગ્લોબિન આઈજી એ આઈજી એમ આઈજી ડી અને આઈજી ઈ પાંચ પ્રકારોમાં વહેંચાઈ જાય છે આઈજીજી આઈજી એ આઈજી એમ આઈજી ડી અને આઈજી ઈ એને યાદ રાખવા માટે ગામડે યાદ રાખ્યું ને એટલે આપણે એન્ટીબોડીના પ્રકારોના નામ યાદ આઈજીએમ સૌથી જૂના અને મોટા કદના એન્ટીબોડી છે આઈજીએમ સૌથી જૂના અને મોટા કદના આઈજીએ એ દૂધના ક્લોસ્ટ્રોમ ક્લોસ્ટ્રોમ બાળકના જન્મ પછી શરૂઆતના દિવસો સ્તન ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા દૂધ જેને ક્લોસ્ટ્રોમ તરીકે ઓળખાય છે બાળકના જન્મ પછી શરૂઆતના દિવસોમાં સ્તન ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા દૂધ તેને ક્લોસ્ટ્રોમ તરીકે ઓળખાય છે અને એમાં એન્ટીબોડી આઈજી એ આવેલું જોવા મળે છે આઈજીજી એ સૌથી નાના કદના એન્ટીબોડી છે
જી સૌથી નાના કદના એન્ટિબોડી છે જે જણાયુમાંથી પસાર થઈ શકે છે. જણાયુમાંથી પસાર થાય છે. ભ્રૂણ જ્યારે માતા સાથે જોડાયેલું હોય ત્યારે એને જોડતી રચના જરાય એમાંથી પસાર થવાનો ગુણધર્મ આઈજી જી દર્શાવે છે. નાના આઈજીડી સૌથી વધુ પ્રમાણ ધરાવતો છે, પ્રમાણમાં વધારો હોય છે, અને આઈજીઈ સૌથી ઓછું પ્રમાણ ધરાવતા એન્ટીબોડી છે. તો પાંચ પ્રકારના એન્ટીબોડી અને એન્ટીબોડીની કેટલીક માહિતીઓ આપણે અહીંયા લીધેલી છે. તો અહીંયા બી કોષો દ્વારા જે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે, બી કોષો દ્વારા ઉદ્ભવતા એન્ટીબોડીની ચર્ચા છે એ આપણી પૂરી થઈ. અહીંયા જે આપણને બી કોષો દ્વારા એન્ટીબોડી ઉત્પન્ન થઈ છે એ એન્ટીબોડીની ચર્ચા છે. એટલે બી કોષની સાપેક્ષની આપણી જેટલી ચર્ચા છે બરાબર છે એ પૂરી થઈ. હવે આપણે ટી કોષોની ચર્ચા, તો આ ચર્ચામાં કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કયો કે બી કોષોની ચર્ચામાં આ મુશ્કેલી છે, તો આપણે ટી કોષોની ચર્ચા છે એમાં જોતા જઈએ. કોઈને બી કોષોની ચર્ચામાં ક્યાંય ડિફિકલ્ટી છે? હેલો, સંભળાય છે ને? હા કે ના? હલો, આમાં કઈ તકલીફ તમને નહીં ને? અને બી કોષો દ્વારા દર્શાવાતી પ્રતિકારકતા છે તરલ પ્રતિકારકતા પ્રતિચાર થયો. હવે આપણે ટી કોષોની ચર્ચા, ટી કોષોના પ્રકારોની ચર્ચા છે એ કરી લઈએ. હા બોલો, કી પ્રકારો? ગામરો હોય. હા, પાંચ પ્રકારના એન્ટીબોડી છે, આઈજી જી, આઈજી એ, આઈજી એમ, આઈજી ડી અને આઈજી ઈ. એટલે ગામડે સ્પેલિંગ થઈ ગયો ટૂંકમાં. ગામડે ને ઇંગ્લિશમાં લખીએ તો હું લખીએ જી એમ ડી થઈ જાય ને, સમજી? હવે હા, હવે પછી હું કહેતો જાઉં છું કે આઈજીજી સૌથી નાના કદના એન્ટીબોડી છે. આઈજીજી છે એ સૌથી નાના કદના એન્ટીબોડી છે, અને આ નાના કદના જે એન્ટીબોડી આઈજીજી જોવા મળે છે એ ભ્રૂણના અને માતાને જોડતી જે જરાયુની રચના હોય છે એમાંથી પસાર થતા જોવા મળે છે. એટલે જરાયુના ભાગમાંથી આઈજીજી છે એ સરળતાથી પ્રવેશી જાય છે, એટલે માતા દ્વારા બાળકને મળે છે. એટલે આઈજીજી દ્વારા દર્શાવાતી પ્રતિકારકતા છે એ ડાયરેક્ટલી મળે. એવી રીતના આઈજીએમ, સોરી આઈજીએ આવ્યું એના પછી, તો આઈજીએ છે એ બાળકનો જન્મ થાય અને શરૂઆતનો જે ક્લોસ્ટ્રોમ, દૂધ સ્ત્રાવ થાય એને ક્લોસ્ટ્રોમ તરીકે ઓળખાય એમાં આઈજીએ આવેલા હોય છે, અને જે પણ બાળકને ઉપાર્જિત પ્રતિકારકતા પૂરી પાડતા જોવા મળે છે. ત્યાર પછી છે આઈજીએમ, એ સૌથી જૂના અને મોટા કદના એન્ટીબોડી છે. એ કોષની રુધિરની અંદર પ્રતિકારકતા માટે ઉપયોગી થતા જોવા મળે છે, મોટા કદના એન્ટીબોડી. પછી આઈજીડી, તો સૌથી વધુ પ્રમાણ ધરાવતા એન્ટીબોડી છે. સૌથી વધુ પ્રમાણ ધરાવતા 75-80% જેટલું કુલ એન્ટીબોડીમાં પ્રમાણ આઈજીડીનું હોય છે. 75% to 80% એટલે સૌથી વધુ પ્રમાણ ધરાવતા છે. અને પછી એવા આપણે આઈજીઈ, તો સૌથી ઓછું પ્રમાણ ધરાવતા અને એલર્જીમાં મહત્વના છે. આઈજી સૌથી ઓછું પ્રમાણ ધરાવે છે અને એલર્જી પેદા કરવા માટે આઈજીઈ છે એ મુખ્યત્વે જવાબદાર છે. તો આપણી આ બરાબર છે એન્ટીબોડીની ચર્ચા પતિ ખતમ થઈ. ચાલો એન્ટીબોડીની ચર્ચામાં આઈજીડી સૌથી વધુ પ્રમાણ ધરાવે છે, 75-80%. આઈજીડી નું પ્રમાણ ઓછું હોય છે.
चार आई जी सॉरी मैंने एक भूल थी थी बराबर याद रखो आईजीडी छे ई अल्प मात्रा में आईजीजी वधु प्रमाण तो अहीं आपणे एंटीबॉडी की चर्चा छे ई पूरी करी लईशुं हवे आपणे हाँ